આપણા સૌના માટે ચિંતાનો વિષય છે કે ગુજરાત કોરોનામાં ત્રીજા તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યું છે. ગુજરાતની હાલત ખૂબ ગંભીર છે અને અમદાવાદની હાલત અતિ ગંભીર છે. 10,000 કરતા વધારે પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે અને લગભગ 600 જેટલા લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. આ 50 દિવસ કરતા વધારેનો લોકડાઉનનો પીરિયડ ધંધા વેપાર આર્થિક ખૂબ મોટી નુકસાની લોકોએ ખૂબ હાલાકી અને હાડમારી ભોગવી છે. ત્યારે આજે કોરોનાને મહાત કરવા માટે સરકારની ઈચ્છાશક્તિ પર લોકોને શંકા ઉભી થઈ છે. સરકાર ટેસ્ટિંગ દિવસે દિવસે વધારવા જોઈએ, એના બદલે ઘટાડો કેમ થઈ રહ્યો છે એ લોકોના મનમાં એક પ્રશ્ન છે. 6 મે ગુજરાતમાં 5,500 ટેસ્ટિંગ પ્રતિ દિવસ થયા હતા અને 14 મે એ સંખ્યામાં ઘટાડો થતા થતા 14 મે ફક્ત 2400 ટેસ્ટિંગ કરવામાં આવ્યા. અને અમદાવાદમાં જે હાલત ખૂબ ગંભીર છે ત્યાંની વાત કરીએ તો 1 મે અમદાવાદમાં 2500 ટેસ્ટિંગ થયા હતા એક દિવસે, અને એ જ અમદાવાદમાં 14 મે ફક્ત 1240 ટેસ્ટિંગ કરવામાં આવ્યા. શું સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે ટેસ્ટિંગ ઘટાડી રહી છે? શું સરકાર કેસોની વધતી સંખ્યા છુપાવવા માટે ટેસ્ટિંગ ઘટાડી રહી છે? શું સરકાર ગુજરાત મોડેલની પોલ દુનિયામાં ના ખુલી જાય એટલા માટે ટેસ્ટિંગ ઘટાડી રહી છે? આ પ્રશ્નો લોકોના મનમાં છે. સરકારની ક્યાંક ને ક્યાંક ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે. સરકારના આરોગ્ય મંત્રી નિવેદન કરે કે જાણે સરકારે હથિયાર એઠા મૂકી દીધા હોય કે હવે આપણે સૌએ કોરોના સાથે જીવતા શીખવું પડશે. 50 દિવસના લોકડાઉન પછી રાજ્યના આરોગ્ય મંત્રીનું આવું નિવેદન લોકોને ચિંતા ઉપજાવનારું છે. આપણે ચાઇનાની વાત કરીએ તો ત્યાં વુહાનમાં 1 કરોડ 10 લાખની વસ્તી શહેરની છે. ચાઇનાએ અભિયાન શરૂ કર્યું કે આખા શહેરના તમામ લોકોનું ટેસ્ટિંગ કરીશું. શું આપણે ગુજરાતને કોરોનાથી બચાવવા માટે આવું અભિયાન ના શરૂ કરી શકીએ? આપણે જે શહેરોમાં વધારે કેસ છે, અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય કે રાજકોટ હોય, આવા શહેરોમાં એક એક વ્યક્તિનું ટેસ્ટિંગ કેમ ના થઈ શકે? આ તમામ વસ્તુ શક્ય છે, પણ એના માટે સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી